નમસ્કાર મિત્રો, નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. જય જય ગરવી ગુજરાત. હું છું ઓજસ રાવલ, એટલે કે આપનો બકો, એન્ડ વેલકમ ટુ ધ બકા બકુડી કોમેડી શો. હેલો. हाँ, नहीं नहीं नहीं, अरे वो साक बकाला है ना, वो हमारे घर पे नहीं देने का है, हमारे बाजू में है ना, उधर देखो ऊपर लिखा होगा मिस्टर मालपानी, हाँ उनके घर पे दे दो. हाँ अरे बिल मैं दे दूंगा, उसका टेंशन मत लो तुम. हाँ दे दो उधर. हाँ तमे विचार करता हशो कि आ फूड डिलिवरी वाळो माणस मने फोन करतो होय तो ऑर्डर पण मैं ज आप्यो हशे, पण मैं लीधुं केम नहीं. बराबर छे, ऑर्डर मैं ज आप्यो छे, पण मैं ऑर्डर મારા બાજુવાળા સ્વીટી ભાભી માટે આપ્યો છે. અને મને કેટલા વાલા છે તો હવે તમને બધાને ખબર પડી જ ગઈ છે. અમારા ઘરનું શાક બકાલું તો લગભગ રુચિ લઈ જ આવતી હોય છે, પણ અઠવાડિયામાંથી લગભગ 6 દિવસ તો હું જ લાવું છું. પણ આ સ્પેશિયલ ઓર્ડર સ્વીટી ભાભી માટે હતો. સ્વીટી માલપાણી કેટલો નસીબદાર છે પેલો માળી. હા પેલો માલપાણી, એને આટલી સરસ વાઇફ મળી છે. વિચાર કરો કેટલા એના ગ્રહો સારા હશે, કયા ભવોના પુણ્ય કર્યા હશે કે સ્વીટી ભાભી જેવી વાઇફ મળી છે. એટલી સરસ મજાની બાયડી છે. હવે વિચાર કરો, સરસ અને વાઇફ એ લગભગ એક વાક્યમાં ક્યારેય ના આવે. સરસ હોય તો એ પત્ની ના હોય, અને પત્ની હોય તો એ સરસ ના હોય, અને જો ખરેખર સરસ પત્ની હોય તો પતિ હયાત ના હોય, અને જો પતિ હયાત હોય તો એ સહનશીલ હોય. ગુજરાતી પત્ની એટલે એ કે જે ટક 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 કરીને આખા પતિને બિચારો સાવ બદલી નાખે, બધી જ આદતો બદલી નાખે, બધી ટેવ બદલી નાખે, બધા ગમા અણગમા બદલી નાખે, અને પછી લગ્નના 5 વર્ષ પતી ગયા પછી કે તમે હવે પહેલા જેવા રહ્યા જ નથી, સાવ બદલાઈ ગયા છો. અરે સસ્તી જાદુગર તે જ કર્યું છે, તે જ બદલી નાખ્યો છે, કાયા કલ્પ કરી નાખ્યો છે. બિચારાનો આમ બાજ બનીને ફરતા માણસને તે હાવ આમ હોલા જેવો કરી નાખ્યો. પત્ની તમે કઈ રીતે ઓળખી શકો? પત્ની તમે ઓળખી શકો એના મંગળસૂત્રથી, એના માથામાં સિંદૂર પુરાયો હોય એનાથી તમે ઓળખી શકો કે આ પત્ની છે. પતિ કઈ રીતે ઓળખાય? પતિ એ છે જે બહુ જ ઓછું બોલતો હોય, વચ્ચે તો ક્યારેય ન બોલતો હોય, સામે દલીલ ક્યારેય ન કરે, અને જેનો શબ્દકોશ માત્ર આટલો જ હોય: ભલે, ઓકે, ફાવશે, ચાલશે, ગમશે, તું કે એમ, તને ફાવે એમ, અને છેલ્લે તો ના ના આજે તો મારો ઉપવાસ જ છે. જો આ વાક્યો અને આવા ઉચ્ચારો ક્યાંક તમને કાને પડે તો ફરીને જોજો, એ બિચારો પીડિત પરણેલો પુરુષ ઇક્વલ ટુ પતિ જ હશે. પણ ખરેખર આટલી બધી જે મેં મસ્તીઓ કરી છે ને, એ બધી જ પત્નીઓને ક્ષમા અને વંદન કરું છું, કારણ કે આવા બધા પરણિત પુરુષોને, આવા બધા ત્રાસવાદીઓને સહન કરીને એમને એટલા જ પ્રેમથી જમાડવા, એટલા જ પ્રેમથી એમનો સંસાર સાચવી લેવો, અને એટલા જ પ્રેમથી એમની પડખે ઊભી રહે. ઓલું કહેતા નથી કે એક સક્સેસફુલ માણસ પાછળ એક સક્સેસફુલ સ્ત્રી જ હોય છે, અને એ પત્ની જ હોય છે, કારણ કે આ પારથી પેલે પારનો ભવસાગર તરાવવા માટે પત્નીની જરૂર પડે છે સાહેબ. જેમ આપણે નથી કહેતા ગર્લ્સ મેક ધ વર્લ્ડ ગો રાઉન્ડ, સાચી જ વાત છે. આપણે કહીએ છીએ અતિથિ દેવો ભવ, માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, એમ જ કહેતા જાઓ પત્ની દેવો ભવ. એક્સક્યુઝ મી. હા બોલો, શું કરવા ચિંતા કરો છો તમે? આ મેં તમને કીધેલું શેરબજારમાં ચંપલાઓ, પણ એમાં તમારું દેવાળું ફૂંકાઈ ગયું ને. હું તમને સોલ્યુશન આપું. હવે તમે છે ને ઇમિટેશન જ્વેલરીમાં ચંપલાઓ. આ એવરગ્રીન ધંધો. હું કરું? વાટ લાગી ગઈ. શું થયું? કૂતરા પકડવા વાળી ગાડી ફરી પાછી આવી છે તો ગયા વખતની જેમ અંદર તું બેડરૂમમાં સંતાઈ જાય. કોમેડી. હા, શોનું નામ જ છે ને કોમેડી શો એટલે. અરે એમ જા 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 પડ પડ એમ નહીં. તમને યાદ છે આપણે ઓલા ઓર્ગેનાઇઝર પાસેથી 10 લાખ લીધેલા? કયા ઓર્ગેનાઇઝર પાસે? જેને મેં કીધેલું કે હા તમે ઓલું અલગ અલગ ફ્લેવરના પાપડ બનાવો એ? ના એ નહીં. તો પછી હા જેને મેં કીધેલું કે તમે ખાલી વાંદરાઓનો એક સર્કસ શો રાખો એ વાળો ઓર્ગેનાઇઝર? ના ના, એને તો 15 આપવાના બાકી જ. બાકી જ આપી દઈશું. એ નહીં, ઓલો બોલિવૂડ સ્ટાર આપણે કીધું ને 5 બોલિવૂડ સ્ટાર આપીશું તમને. હા પેલી બોલિવૂડ નાઇટ માટે. હા હા હા, તો એને બધા બોલિવૂડ સ્ટાર્સને મળવું છે ઇવેન્ટ પહેલા. આ તો મેળવી દઈશું, એમાં શું મોટી વાત છે? અરે શું મોટી વાત, એ અત્યારે અહીંયા આવી રહ્યો છે એમ. હા જો એ અહીંયા આવી રહ્યો છે ને, તો એને કહી દે કે જો ભાઈ એ બોલિવૂડ સ્ટાર્સ છે, એ લોકો આમ સાવ આમ રેઢિયાળના બેઠા હોય, એને કે તારીખ ફેરવી નાખતું अरे मरण तारीख नक्की करी नाखशे तमारी ए अंडरवर्ल्ड नो भाई निकळ्यो हेम हा હવે શું કરશું અરે શું કરશું શું યુઝ્યુઅલી 3 પીસ સૂટ માં દેખાતા ઓજસ 3 પીસ માં મળશે સોચો જોરથી સોચ ચિંતા ન કર તું જેમ બધાનું કરે છે ને એના કરતા વધારે અને 3 ગણો હું તારો જીજો કરે છે ચાલ હું જેમ જેમ કહેતો જાઉં એમ એમ તું કરતો જજે સાંભળ મારો માસ્ટર પ્લાન ઓકે ઓગણ 50 તોલા ઓગણ 50 તોલા તુજડ્યું મારો ફોન કેમ નથી ઉપાડતો એમ નહીં માને આવ્યો ભાઈ આવ્યો આ શું છે ઉપરથી પડ્યો પ્રોડક્શન ને નુકસાન એ વાળની દુકાન તું કોણ છે मैं तो छोटा सा प्यारा सा नन्हा सा बच्चा हूँ ढक्की टिक्की ढक्की टिक्की ढा समझता नहीं है यार ये साला सात तोल ऊपर थी मगावेला शक्ति कपूर मारा पैसा पाछा आप नहीं तो आमानी बधी गोळीओ तारा भेजा में भरी देश tan 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 સ્લો મોશનમાં ચાલે કઈ વાંધો નહીં તું કોણ છે હમ सौदागर हैं और मुंबई में हमारे 14 घर हैं अरे जानी सिंघम હા 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 જેની એન્ટ્રી પર ઢોલ વાગે છે ઢમ ઢમા ઢમ 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 જેના માર્યા બાદ ગુંડાઓ લેતા નથી બીજો જન્મ જેને ક્યારે ખાધી નથી ચિંગમ એવો હું ભાલેરાવ સિંઘમ ઓ સિંઘમ હા અહીંયા તો ગાયકવાડ લખ્યું છે એ લગન પહેલાની સરનેમ છે ઓ ચિંગમ ભાઈ ક્યાં બોલતા હે બોલો સુબા કેસરી આવી ગયો તે તો મને કીધેલું કે અહીંયા હિરોઈનો પણ આવશે હિરોઈન ક્યાં છે આવશે બધું જ આવશે તમને પ્રોમિસ કરેલું બધું જ તમને મળશે પ્યાર કિયા તો ડરના ક્યા આજ પ્યાર કિયા તો ડરના ક્યા प्यार किया कोई चोरी नहीं की फिर चुप चुप आए वरना क्या अब फुगाई गयेली केरी जेवू शू छे आ हीरोइन अनारकली जय नहीं मूछो वाली अनारकली मैं तुमने मूछो काटी ना वनु कीधेलू ने फोर्स शू करो मैं मूछो पर इंश्योरेंस लीधु छे हां अकल पर तो नहीं लसू काटी ना वनु कीधेलू मैं तुमने अरे बड़ो तो करो तू बराबर गुस्सो नहीं कर मेरे किट्टू तो तैयार थवानो अटो એમાં એવું છે ને કે કેટલા ટાઈમ પહેલા એને ચણી દીધી હતી ને તો આટલા ટાઈમમાં એમને મૂછો ઉગી નીકળી દિલ ચીજ ક્યા હે આપ મેરી પોલિસી લીજીએ અનારકલી પોલિસી વેચે છે આ તમારો ફૂ આપણો વીમો પાકવી દેશે એમાં એવું છે ને ભાઈ કે એ આટલા ટાઈમ પહેલા એને ચણી દીધી હતી ને તો ઊભી બોર થઈ ગઈ એટલે એને પોલિસી વેચવાનું ચાલુ કર્યું આ તો માજી છટકેલી છે મને આ નરકલી ફ્રોડ લાગે છે કરેક્ટ બરાબર છે એમને ફ્રોડ જ લાગે ને એમાં એવું છે કે તમે પેલા મુગલે આઝમ બની જાઓ અને તમે અનારકલીનો ડાન્સ જુઓ ડાન્સ હજી તમે ડાન્સ નથી જોયો હવે ડાન્સ જુઓ તમે હા તમારે અનારકલીનો ડાન્સ જોવાનો છે અનારકલી પેશે ખિદમત કરો ઓ અટક શું અટકી કેમ ગયો તું ઓ અનારકલો અરે એક્શન તો બોલો અચ્છા હા હા 5 6 7 8 એક્શન 9 10 11 12 13 14 15 16 હેલો चन्ना नुकसान करावे समझता नहीं है यार आ नरकली तो गरबा करे छे एमा એવું છે કે બહુ ટાઈમ પહેલા એને ચણી દીધી હતી ને તો એ ભીત અત્યારના હાલના અમદાવાદમાં પડે છે એટલે પછી ગુજરાત કનેક્શન એટલે ગરબા ને હિંચ ને રાસડા સમજતા નહીં હે યાર તું રેવા દે આ બધી તૈયારીઓ તારે કરાવડાવવાની હતી તારું ભીનું હું સંકેલું છું એ ખુસુર પુસુર બંધ કરો 49 તોલા એ બાઉ જમાર મટી હવે આ કોણ છે चिकेंद्र बाहुबली अरे अमरेंद्र बाहुबली हतो ए हता एमा एवुं छे ए अमरेली ना हता એટલે અમરેન્દ્ર બાહુબલી આ ચીખલીનો છે એટલે चिकेंद्र बाहुबली પણ આ બાહુબલી આટલો નાનો કેમ છે એ તું ઓય ઓય જ કર્યા કરીશ કે કંઈક બોલીશ ગોઠાવ ગોઠવો ઓ બો બો દોયા બાદ ચડી ગયો હશે 14 દિવસ રિપ્લેસમેન્ટ પોલિસી છે તમે બધા ફ્રોડ છો હે તમે લોકોએ તો કહેલું કે 5 સ્ટાર આવશે પણ અહીંયા તો ફક્ત 4 જ સ્ટાર છે ઓ સોરી 3.5 સ્ટાર બેબી બેબી આ જો કેટલો સરસ ડ્રેસ મંગાવી છે ઓનલાઈન ચાઇનીઝ चाइनीज इंटरनेशनल हीरोइन है ये त्यानी बहुत बड़ी सीरियलों में काम करे छे एनु नाम छे चिंग टिंग टिडिंग हेलो चिंग टिंग टिडिंग आ वाले केवु नाम छे यूनिक अले चाइनीज हीरोइन नु नाम श्रेणु परिक थोड़ी होय समझता नहीं है यार तू ए नहीं ना पड़ी चले तू आ बधु हलन बलन बंद कर पण चाइनीज तो लगती नहीं एमां एवुं छे ने के एने आज चाइनीज हक्का नूडल खाधा नहीं खिचड़ी खिचड़ी हां એટલે ઓ અચ્છા તો ટીડિંગ 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 હા એ તો તમે કઈ કઈ સિરિયલોમાં કામ કર્યું છે ઇસ બેન્ડ કો ક્યા નામ દો એક બાર ફિર ઇસ બાર સર્વગુણ સંપન્ન હવાન ઓ મારી મમ્મી આ સિરિયલ જોતી હતી તમારા મમ્મી ચાઇનીઝ હતા ખબર નહીં હું જન્મ્યો એ પહેલા એ ગુજરી ગયેલ ચલ આમની સાથે મારો એક ફોટો પાડ હા ફોટો ફોટો માજી તમે પાછા દિવાલમાં ઘૂસી જાવ જા હા જોંક તું રેવા દે ઓડકામાં બેસીને ફોટો પાડવે ને એવું લાગશે લાવ આપી ઓ ઓ ટીડિંગ હું પણ છોવા ફોટામાં નીચું રાખો સારે સારે હા એ આ आई गया फोटो आई गया चल थैंक यू शशि तब नाम શું કયું તમારું રુચિ ગોકાણી તમારું મારું નામ તો એ આ કોઈ ચાઇનીઝ હીરોઈન નથી કેમ આ તો ગુજરાતી છે ના હોય તમને કેમ એમ લાગ્યું એનું કયું ને એનું સરનેમ ગોકાણી છે તમે સાંભળ્યું હા પાક્કું સાંભળ્યું છે હા ખાતરી છે યસ તો ભાગો ઓકે હું શું કામ ભાગો બરાબર છે તમે શું કામ ભાગો મેં તમને કીધું નથી અમે તો આ બધાને કીધેલું મેં ભાગો એમાં છે ને ચોંટી ગયો नमस्कार लेडीज एंड जेंटलमैन Who's Ojas Rawal and welcome back to another episode of the Baka Bakudi Comedy Show. Ladies and gentlemen, आज ये टीम आपना talk show में यहाँ हाजिर है। एक एवी टीम है जो already तमे जानी मानी ने वखानी चुके हैं। Yes, कारण के शिमारू मी ऊपर तमे इमनी season 1 जोई है and they're back with season 2. Season 1 નું નામ હતું યમરાજ કોલિંગ and this is યમરાજ કોલિંગ 2's ટીમ જે આજે આપણે અહીંયા આંગણે આવ્યા છે. સૌપ્રથમ જેમને હું બોલાવવાનો છું I would like to call him a returning champion on our The Baka Bakudi Comedy Show કારણ કે તમે એમને પહેલા ઓલરેડી જોઈ ચૂક્યા છો જ્યારે એમની ધમાકેદાર ફિલ્મ જયસુખ ઝડપાયો સાથે તેઓ અહીંયા હાજર હતા અને જેટલા બેક ટુ બેક પ્રોજેક્ટ્સ એ કરતા હોય છે એવી જ રીતે બેક ટુ બેક આપણા શોમાં પણ આવે છે સમય કઈ રીતે એમને મળે છે મારે એને પૂછવાનું રહેશે લેડીઝ એન્ડ જન્ટલમેન ધ ડિરેક્ટર ધ કેપ્ટન ઓફ ધ શિપ ધર્મેશ મહેતા welcome back to the show sir always a pleasure कई रीते तुमने समय मिली जाए से we have yet to find out आओ सर त्यार बाद आ सीरीज में तुम्हें एक एवा कलाकार ने जोशो जे दिग्गज मानवंता गुजराती रंगभूमि ना कलाकार छे सिनेमा सृष्टि ना कलाकार छे अने हवे ओटीटी फिल्म्स अने ओटीटी शॉर्ट सीरीज ना पण कलाकार छे द मैन जिमने समय हजी सुधी अड़ी शक्यो नथी जिमने उमर हजी सुधी अड़ी शकी नथी एक एवा व्यक्ति के आई थिंक Senior જે ટાઇટલ છે એ પણ થોડુંક વામણું પડે એમના માટે One of the most stylized actor, one of the naughtiest actors and one of the finest performers on screen and on stage. Ladies and gentlemen, the revered, the one and only DG, એટલે કે દીપક ઘીવાલા. Welcome. What a pleasure to have you, sir. It is an absolute honor. Please welcome to the show. Oh. Thank you. આખું આમ બ્રિટિશ ફીલ આવી જાય તમને ખરેખર એટલા આમ ત્યારબાદ એક અવાજ એક એવો ઘેઘૂર અવાજ જે રંગમંચની વિંગ્સમાંથી એન્ટ્રી લે ત્યારે તમને ખબર પડી જાય કે ઓહ આ નાટકમાં તેવું પણ છે પછી તમે એમને જુઓ એટલે ફરી પાછા તમે એમના પ્રેમમાં પડી જાઓ એક એવી આભા એક એવી ઓળખ અને એક એવું તેજ એ માણસમાં છે કે એમના કો એક્ટર્સ ખરેખર અંજાઈ જતા હોય છે મારા સદનસીબે ઘણી બધી ફિલ્મોમાં એમની સાથે કામ કરવાનો મને મોકો મળ્યો છે અને આજે મારું સૌભાગ્ય છે કે આજે એ આપણા શો ઉપર કે ધ બકા બકુડી કોમેડી શો ઉપર આવી રહ્યા છે ધ વન ધી ઓનલી ધર્મેશ વ્યાસ ક્યા વાત હે સર બીજી વેલકમ ટુ ધ શો સર વેલકમ આઈએ પધારીએ થેન્ક યુ આ દિગ્ગજો સાથે આ સિરીઝમાં તમને હજુ એક કલાકાર જોવા મળશે લેડીઝ એન્ડ જેન્ટલમેન ધ વેરી ડેશિંગ એન્ડ ટેલેન્ટેડ મીત શાહ વેલકમ મીત વેલકમ થેન્ક યુ ફોર હેવિંગ મી વેલકમ ટુ ધ શો હેલો સર હેલો અને હવે આ સિરીઝમાં એક એવું નામ કે જે એક ઓળખ બની ગઈ છે એમણે અત્યાર સુધી જેટલા પણ પાત્રો કર્યા એ બધા જ ઓળખ બની ગયા છે જ્યારે જ્યારે એમના એ પાત્રોનું આપણે નામ વિચારીએ અથવા એ પાત્રનું નામ ક્યાંક સાંભળીએ ત્યારે સ્મૃતિપટ ઉપર એક કેરેક્ટર તરત જ તરી આવે છે અને ચહેરા પર એક મંદ મંદ મુસ્કાન આવી જાય છે એ પછી બા બહુ ઓર બેબીનો ગટ્ટુ હોય મિસ્ટર એન્ડ મિસિસ તેંડુલકરનો સુહાસ તેંડુલકર હોય કે પછી અગ્નિપથનો અઝરલાલા હોય લેડીઝ એન્ડ જેન્ટલમેન એક એવા વ્યક્તિ જે આપણે એમને વાત તો કરીએ જ કે જેમની કેડીમાં એવું નહોતું કે એમને એક્ટર બનવું હતું પણ પછી ધીમે ધીમે એક્ટર બની ગયા અને એક્ટર પછી ડિરેક્ટર પણ યસ લેડીઝ એન્ડ જેન્ટલમેન સારાભાઈ વર્સિસ સારાભાઈ યાદ છે ને સારાભાઈ વર્સિસ સારાભાઈના દુષ્યંત તો તેઓ હતા જ પણ ડિરેક્ટર પણ હતા અને કમાન્ડો 2ના પણ ડિરેક્ટર છે ધી એક્ટર ધ ડિરેક્ટર ધ વેરી વર્સેટાઇલ એન્ડ ધી અમેઝિંગ દેવેન ભોજાણી વેલકમ સર થેન્ક યુ સર તમને કયા તે નામે બોલાવીએ અરે દેવેન બસ પધારો સર થેન્ક યુ तो आप बधाने स्वागतम सुस्वागतम अने धर्मेश मेहता ने वेलकम बैक थैंक यू धर्मेश सर तमे यमराज 2 ની ટીમને લઈને આજે અહીં આવ્યા છો સો યમરાજ 1 સુપર સક્સેસફુલ ખૂબ જ સફળતા મેળવી ચૂક્યા છે અને હજુ પણ લોકો વખાણી રહ્યા છે તો પછી યમરાજ 2 માં શું નવું જોવા મળશે યમરાજ 2 જ્યાં ફર્સ્ટ નો થોટ પત્યો જ્યાં દેવેનના જીવનમાં પરિવર્તન આવ્યું ત્યાર બાદ ની બાકીની સિરીઝ છે કે એના જીવનમાં કઈ રીતે પરિવર્તન આવ્યું ને હવે કેવું નવું જીવન જીવી રહ્યો છે વિથ ધી લોટ ઓફ પ્રોબ્લેમ્સ એન્ડ હાઉ એ પ્રોબ્લેમ સોલ્વ કરે છે ઇટ્સ અ વેરી ડિફરન્ટ કાઇન્ડ ઓફ ટેક છે આખી સિઝન 2 માં આખું નહીં કહું જોશો એટલે મજા આવશે જી જી એટલે આ તો ખાલી અમે છે ને આમ ટીઝર ટ્રેલર કારણ કે ડિરેક્ટર સાહેબ જાતે પોતે હાજર છે તો હિયર આઈ વુડ લાઈક ટુ એડ કે યમરાજ કોલિંગ 1 જ્યાં પત્યું એનો જે મેઇન એનો પોઈન્ટ હતો કે પૈસાની પાછળ ન દોડો, જીવન માણો. પણ યમરાજ કોલિંગ 2 શરૂ થાય છે તો ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ કે પૈસાની બહુ જરૂર છે. સો નો દેટ્સ વેર ધ ટ્વિસ્ટ ઇઝ કે ઓ શિટ હવે શું. સો દેટ્સ હાઉ ઇટ સ્ટાર્ટ્સ. આપણે છે કેવા કલાકાર છે જે નથી મારે આમ સિનિયર ટાઇટલ જ નથી લગાડતા અમે, કારણ કે એમની સાથે તમે કામ કરો ત્યારે તમને ખબર પડે કે કેટલા તોફાની છે અને એ એમની સાથે હોય એટલે હર હંમેશ મોજ, હર હંમેશ ધમાલ, ક્યારે એક આમ આમ મોડી મોમેન્ટ ન હોય એમની સાથે. ખરેખર વાત કરીએ તો એક એવો કાળ કે જ્યારે કદાચ ગુજરાતી રંગભૂમિ એનો એક ઉજળો કાળ અને એનો સૂર્ય મધ્યાને તપી રહ્યો હતો. ત્યારબાદ ડીવીડીઝનો જમાનો આવ્યો, ત્યારબાદ હજુ પણ ગુજરાતી રંગભૂમિ એટલી જ સક્ષમ પણ ડિજિટલી પણ હવે અવેલેબલ છે. એટલે ગુજરાતી રંગભૂમિ હોય, ફિલ્મો હોય કે પછી ટેલિવિઝન હોય, એક નામ હર હંમેશ ઝળહળતું રહ્યું છે અને હજી સુધી અનુપમામાં પણ તમે એમને જોઈ જ રહ્યા છો. લેડીઝ એન્ડ જેન્ટલમેન, અમે બધા તો પ્રેમથી ડીજી સર જ કહીએ છીએ, એટલે કે ડીજી કહીએ છીએ, એવા દીપક ઘીવાલા. દીપક સર, આજે આખી જર્ની છે આટલી, બરાબર છે, in the very few years of your youth that you have achieved all of this, કારણ કે હજી તો I think કેટલા 22-25 years of age હમણાં લાઇસન્સ કઢાવ્યું. અચ્છા, જસ્ટ લાઇસન્સ કઢાવ્યું. તો what is the change that you see? because ત્યારથી લઈને અત્યાર સુધી તમે હંમેશા કાર્યરત જ રહ્યા છો, તો શું તમે ચેન્જ? અને અત્યારે તો the very cutting edge of entertainment is the OTT platform. OTT platform. અને એ OTT પ્લેટફોર્મ્સમાં પણ તમે આટલા કાર્યરત તો ભાઈ ઓજસ, આખું ઇટ્સ અ બિગ હિસ્ટ્રી ફોર મી. 1955થી આજ સુધી આઈ એમ થેન્કફુલ ટુ ઓલ માયટી એન્ડ માય પેરેન્ટ્સ ખાસ, કે મારું કોઈ પણ વર્ષ અભિનય વગર નથી ગયું. ક્યાં વાત એન્ડ ઇઝ ઓલમોસ્ટ 63 યર્સ હું કાર્યરત રહ્યો છું, કરતો રહ્યો છું. મને ગમે છે, ધગશ છે, અંદર એક આગ છે, પેશન છે. હવે જ્યારે હું આવ્યો રંગભૂમિ પર ત્યારે આઈ વોઝ ઓનલી 15-16 વર્ષનો હતો. એટલે હમણાં થોડા વર્ષો પહેલાંની વાત છે. અને એ જમાએ તો હજુ રંગભૂમિ ડેવલપ થતી હતી, હજુ તો એનો આકાર. ઓફકોર્સ તમે દેશી નાટક ને એ બધાની વાત ના કરીએ, કારણ કે એ આખી જનરેશન એ જુદી હતી. જી, પણ આ મોડર્ન રંગભૂમિ, આધુનિક રંગભૂમિની શરૂઆત થઈ, એમાં તે વખતે ધુરંધર કલાકારો સાથે મને કામ કરવાનો મોકો મળ્યો. મારા પહેલા ડિરેક્ટર શ્રી પ્રતાપ ઓઝા, એમની સાથે મેં કામ કર્યું. એમના હાથ નીચે ચંદ્રવર્ધન ભટ્ટ મારા ગુરુ, અધીમ રઝવાન મારા ગુરુ, એમના હાથ નીચે રંગભૂમિના અનેક કલાકારો ઘડાયા. એ બધા દિવસોમાં નાટકો બહુ જ સરસ રીતે રજૂ થતા અને તમે કહો કે સેફ સબ્જેક્ટ લોકોને તરત ગમી જતી. એ વખતના પ્રેક્ષકોનું ધોરણ જુદું હતું, એ લોકોની વિચારસરણી જુદી હતી. આજે ખૂબ બધું બદલાઈ ગયું છે. હું આ બધી જ પ્રક્રિયામાંથી પસાર થઈ ગયો છું અને એનો યશ જાય છે મારા સિનિયર કલાકારોને, મારા દિગ્દર્શકો કે જેના હાથે હું સતત કામ કરતો રહ્યો. ત્યારે મને આ બધું જાણવા મળ્યું. મને ગુજરાતી મારું સારું નહોતું સાહેબ, આ વોઝ બેડ ઇન ગુજરાતી, પણ મારા માતા પિતા અને આ દિગ્દર્શકોએ પકડ્યો, ચાબુક મારી મારીને મને સીધો કરવાનો પ્રયત્ન કર્યો અને જરૂરી હતું ત્યારે હું સમજણું થયું. પછી વર્ષો લાગે છે, અનુભવ તમને ઘડે છે, લોકો પણ પ્રેક્ષક તમને ઘડે છે. આવા બધા અને એક ઘડતર તમને ઓલ ધ વે ટુ ધી ઓટીટી પ્લેટફોર્મ. અને શેમારુ મી પર જ તમે એમને એક ષડયંત્રમાં પણ જોયા છે. હા, જે એક ટોટલી ડિફરન્ટ કેરેક્ટર, ટોટલી ડિફરન્ટ સ્ટોરી અને ટોટલી ડિફરન્ટ સબ્જેક્ટ. એક જ વાત કહી દઉં કે ધર્મેશે જ્યારે મને આ યમરાજ કોલિંગ માટે જે વાત કરી જણાવ્યું ત્યારે એને મને કહ્યું કે બાપુજીનો રોલ છે, ફાધરનો રોલ છે, અને તે બી દેવેન ભોજાની. હું દેવેન પહેલી વખત સાથે કામ કર્યું એકચ્યુઅલી. અને આઈ ફીલ કે મારા શું સારા નસીબ કે આટલા વર્ષો સુધી કોઈ દિવસ મોકો નહોતો મળ્યો, પણ લાઈક યુ નો હી ઇઝ અ લિવિંગ લેજન્ડ. એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો. તો ધર્મેશે વાત કરી કે આપણે દીપક ઘીવાલાને લેવાનો વી આર ટ્રાઇંગ. નથિંગ લાઈક જો દીપકભાઈ આવી જાય તો ઇટ વિલ બી ગ્રેટ. અને ફાઇનલી વી વર્ક ટુગેધર એન્ડ સચ અ પ્લેઝર. આ પાત્ર એવું હતું કે આ પ્રકારના પાત્ર મેં હમણાં થોડા સમય પહેલાં કે વર્ષો પહેલાં ખાસ ભજવ્યા નથી. એટલે પાત્ર ભજવવાનો મને જે મોકો મળ્યો એના માટે આઈ એમ થેન્કફુલ ટુ ધર્મેશ મહેતા. એબ્સોલ્યુટ. ક્યાં વાત. અને એ પાત્ર મેં ખૂબ જ સમજી વિચારીને ભજવવાનો પ્રયત્ન કર્યો છે. પરિણામ તો તમે બધા જુઓ. સવાલ જ નથી. એ લોકો ઇવન યમરાજ કોલિંગ 2માં પણ જેટલું બને તેટલું મેં મારી જાતને कंट्रोल करी राखो जो होल्ड करी राखो जो कि फादर केम बिहेव करे आ उमर आवा દીકરો આ સમસ્યાઓ કુટુંબની તો ફાધર વર્તન કેવું હોવું જોઈએ વિચારસરણી કેવી હોવી જોઈએ એના પર મે ધ્યાન આપવાનો પ્રયત્ન કર્યો છે કોશિશ કરી અને આમને અમુક કરતો રહ્યો અને એના ઉપર તમે ખરા ઉતર્યા છો અને એ ઓલરેડી બીજીએ થેન્ક્સ કહેવાનું ન હોય આ તો અમારું બધાનું સૌભાગ્ય છે કે અમને એમની સાથે કામ કરવા મળે છે સાથે કામ કરવાનો દીપક સરે વાત કરી પાત્રોની તો પાત્ર લેખનમાં જો કોઈ એક આગવું નામ હોય કે જેમણે જે પણ પાત્રો કર્યા એ દીપાવ્યા છે અને બધા જ પાત્રો આપણને એટલા ગમી ગયા છે એટલા કે આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક આપણે એમને શોધવા લાગે કે આવું કોક છે આવું કોક છે આવું કોક છે એવા દેવેન ભોજાણી આપણી સાથે આજે હાજર છે દેવેનભાઈ વેલકમ ટુ ધ શો ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ ઇટ ઇઝ અ પ્લેઝર ટુ હેવ યુ અત્યાર સુધીના આટલા બધા જે તમે રોલ્સ કર્યા છે અને એન્ડ વોટ અ જર્ની પહેલાં સેલ્સમાં પણ પછી સેલ્સમાંથી હવે ધીમે નક્કી કર્યું કે ના ભાઈ થવું તો એક્ટર છે રેખા મેં લિખાઈ હે કે એક્ટર ડિરેક્ટર બનાય તો વહી કરેંગે બિલકુલ અત્યાર સુધી આટલા જે બધા પાત્રો તમે કર્યા એમાંથી સૌથી પ્રિય કયું અમારે બધાને જાણવું છે કારણ કે અમારા બધાને અલગ અલગ પાત્રો પ્રિય છે કોકને ગટ્ટુ ગમે છે કોકને લાલા ગમે છે કોકને દુષ્યંત ગમે છે તમારું પ્રિય પાત્ર કયું આનો મારું પણ એવું જ હોય ને હું પણ યાર એટલે એમ અઘરું છે કેવું પણ જો આપણે મીડિયમની વાત કરીએ તો નાટક જેટલા કર્યા એમાં એકબીજાને ગમતા રહીએ નાટકમાં અમારો રજનીકાંત ભાઈલાલભાઈ ભાયાણીનું પાત્ર હતું એ નાટકનું એ મારું સૌથી વધારે મનગમતું પાત્ર પછી હિન્દી સિરિયલમાં ગટ્ટુ બા બહુર બેબીનો એમાં મને બહુ લોકોએ પ્રેમ આપ્યો મને કરવાની પણ બહુ મજા આવી હિન્દી ફિલ્મમાં જો જીતા હોય સિકંદરમાં મને આઈ વુડ સે કે મને બ્રેક મળ્યો સારો પહેલી જ ફિલ્મમાં ફિલ્મફેર નોમિનેશન આને તેને આખું મારી લાઈફનો એક ટર્નિંગ પોઈન્ટ હતો અને ગુજરાતી વેબ સિરીઝની વાત કરીએ તો યમરાજ કોલિંગથી શરૂઆત કરી છે અને એટલો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો યમરાજ કોલિંગને કે હવે 2 કરવા જઈ રહ્યા છે અને ઓફકોર્સ કોઈ પણ સિરીઝની સિઝન 2 હંમેશા અઘરી હોય છે એટલે અમે અમારી રીતના પ્રયત્ન કર્યા છે નાવ ફિંગર્સ ક્રોસ્ડ બટ વોટ વોઝ ઇટ ધેટ વન થિંગ કે તમે કીધું કે યમરાજ કોલિંગ હું કરું છું ચલો જ્યારે ધર્મેશે યમરાજ કોલિંગ માટે મને ફોન કર્યો તો કે આપણે મળીએ વેબ સિરીઝ એક ગુજરાતી છે બધું ગુજરાતી અચ્છા ઓકે ચાલો મળીએ તો એક વનલાઈન કહી શકે તો મને ધર્મેશે વનલાઈન સંભળાવી ફોન પર એ કે હું તને ડિટેલમાં આપણે મળીએ ત્યારે કહું પણ એની વનલાઈન આ છે વનલાઈન સાંભળીને મેં કીધું કે હું આ કરું છું આઈ એમ ડુઈંગ ઇટ એટલે વોટ એવર ધ કેસ સ્ક્રિપ્ટ આ તે બધું જોઈ લઈશું આપણે ક્યાં ને ડેટ્સ ને ફલાણું ને લોકો એનો વગેરે કારણ કે આઉટ ઓફ મુંબઈ શૂટ કરવાનું હતું વગેરે વગેરે મેં કીધું બધું આપણે જોઈ લઈશું પણ આઈ એમ ડુઈંગ ઇટ આઈ વોન્ટ ટુ ડુ ઇટ 5 જ મિનિટમાં કીધું 5 જ મિનિટ એટલે એણે મને જસ્ટ વન લાઈન થોડાક વાક્યોમાં સંભળાવી અને મેં કીધું કે શું પાત્ર છે ને શું થોટ છે એટલે મેં ધીસ આઈ વોન્ટ ટુ ડુ ઇટ અને એટલી બધી મજા આવી અમને યમરાજ કોલિંગ કરતી વખતે અને એટલી જ મજા લોકોને આવી જે સિઝન 1 હજી સુધી પણ લોકો માણે છે અને એ મજા પડી ગઈ છે લોકોને અત્યાર સુધી એના મીમ્સ બની રહ્યા છે મને કેટલા લોકોના એટલે બધાના અનુભવ છે પણ મને તો એવા અનુભવ છે કે બરોડામાં એક ભાઈ છે એસીનું બહુ મોટું એનું કામ છે એસી પ્લાન્ટના એના બધી ફેક્ટરી છે તો હું બરોડા ગયો તો કોકની થ્રુ મને મળ્યા હશે તો કે ધર્મેશભાઈ યુ વિલ નોટ બિલીવ મારા બીજા 2 મોટા પ્લાન્ટની તૈયારી થઈ ગયેલી જગ્યા બી તૈયારી લેવાની પણ તમારી યમરાજ કોલિંગ જોઈને મારા બધા પ્લાનમાં કેન્સલ કરે છે હવે આઈ ડોન્ટ વોન્ટ ટુ એક્સપાન્ડ હવે મારે મારા ફેમિલી સાથે બહુ એન્જોય કરીશ મારી લાઈફ મેં પૈસા કમાડશી એટલે આ એક સિરીઝ જો આટલો બધો લોકોના માનસ પર એટલે એવા એક નહીં મને ઘણા ઇવન બધાને મળ્યા છે કે લોકોમાં એક ટ્રાન્સફોર્મેશન આવી ગયું છે કે અરે વાવ લાઈફ શું છે એ આમાં ખબર પડી આઈ ડોન્ટ નો અને એટલી સુંદર ટીમ આ બધા અને બનતા એટલી સરસ બની ગઈ અમે ગોંડલમાં શૂટ કર્યું એટલું બ્યુટીફુલ લોકેશન્સ બહુ જૂજ એવા પ્રોજેક્ટ્સ હોય છે બહુ હા એક બનતા બની ગયો હું ગોતતો તો રાજકોટમાં લોકેશન પણ ત્યાં કે મને મજા ના આવી તો મને એક જણ કે ગોંડલમાં એક ભાઈનું ઘર છે પણ આપતા નથી એટલે જવા તો તે બહુ તો ના પાડશે હું ગોંડલ ગયો અને તરત વાત કરીને 5 મિનિટમાં ક્યારે એના તમે કરો અને એટલું બ્યુટીફુલ ઘર અમે બહુ મજા કરી આઈ થિંક ધર્મેશ મહેતા સરની છે ને આ બહુ ટેકનિક બહુ ગજબનાક છે અને એમની શિફત આવી ગઈ છે જો 5 મિનિટમાં એમણે લોકેશન ફાઇનલ કરી નાખ્યું કે ભાઈ ગોંડલ ડન ચલો પછી 5 જ મિનિટમાં દેવેન સરને આખી સ્ક્રિપ્ટ સંભળાવી અને વન લાઇનરમાં ડન અપ્રૂવડ ઓકે લેટ્સ ડુ ધીસ પણ એક એવા વ્યક્તિ છે જે આ સિઝન 2માં પહેલીવાર તમને જોવા મળે છે અને એમને કઈ રીતે ઓનબોર્ડ લીધા એ મારે જાણવું છે કારણ કે તમે એમને ફોન કરો કે ધર્મેશ વ્યાસ સર તમે ક્યાં છો મારે એક પ્રોજેક્ટ શરૂ કરું અત્યારે નહીં શક્ય નહીં બને કારણ કે હું અત્યારે લિથુએનિયા છું અને ઓજસ સાથે શૂટ કરી રહ્યો છું એટલે એ ત્યારે ના હોય પછી અઠવાડિયા પછી તમે ફોન કરો કે ક્યાં છો મુંબઈ આવી ગયા તો આપણે મળી ના મળી શકાય કારણ કે હું લંડન છું અત્યારે અને લંડનમાં એક ફિલ્મ માટે આવ્યો છું. અને પછી ત્રીજા અઠવાડિયે તમે ફોન કરો તો ફોન જ ના લાગે, કારણ કે એ કન્ટ્રી સુધી તમારો ફોન જ ના પહોંચતો હોય, એવી કોઈક જગ્યાએ તેઓ શૂટ કરતા હોય. એવા બહુ જ બિઝી અને ધી એક્સ્ટ્રીમલી વોર્મ, ધી એક્સ્ટ્રીમલી વન્ડરફુલ, એક્સ્ટ્રીમલી ટેલેન્ટેડ ધર્મેશ વ્યાસ આપણી સાથે હાજર છે. સર, તમે આ સિઝન 2માં પહેલી વાર લોકોને જોવા મળો છો. વોટ હેઝ બીન યોર એક્સપિરિયન્સ વિથ યમરાજ કોલિંગ ધ સિરીઝ? જો ફર્સ્ટ સિરીઝ મેં જોઈ હતી જી, એન્ડ ઇટ્સ લાઈક કે મારું અમે એકબીજાને ધમા કહીએ છીએ, કારણ કે નામ અમે સરખા છે બેઉ નામ. હા, એટલે એવું જ ધર્મેશ કોલિંગ ધર્મેશ. હા, એક એકચ્યુઅલી અમે શો કરવાના હતા એ વખતે ધર્મેશ હર હંમેશ કરીને, કારણ કે મેં ને ધર્મેશે એટલું કામ સાથે કર્યું છે કે અત્યારે જે એણે કીધું ને કે 5 મિનિટમાં દેવેનને ફાઇનલ કરો, 5 મિનિટમાં લોકેશન ફાઇનલ કરો, મેં 5 સેકન્ડમાં 5 સેકન્ડ આપણે ફોન આવે, ના નાનો ફોન આવે કે તમા નવો પ્રોજેક્ટ મારે પૂછવાનું, મારે એને કહેવાનું હોય ટેક કરો બરાબર છે. અને ઓફકોર્સ પછી એણે મને કીધું કે ના તું આવ આપણે મળીએ. મળ્યો, જેમ દેવીને કીધું એમ કે વન લાઈન સંભળાવી, મને કે કેવી લાગી? મેં કહું તમારે એક વાત કહું, તારા પાર્ટ 1 કરતાં 1 અપ છે આ, લેટ્સ ડુ ઇટ. વાહ, અને ખરેખર બહુ મજા આવી. અને હું ને ધર્મેશ એટલું સાથે કરી ચૂક્યા છીએ કે એ ખાલી મારી સામે જુએ કે હું એની સામે જોઉં, એટલે અમને ખબર પડી જાય શું કહેવા માગીએ છીએ. હવે આ વ્યક્તિ, આને કારણે હું લાઈનમાં છું. ક્યાં વાત હે! કારણ કે 88માં આમના રિપ્લેસમેન્ટથી મેં કમર્શિયલ થિયેટરમાં શરૂઆત કરી. વાહ! એટલે આમની જોડે તો મેં બહુ જ કામ કર્યું છે. હું ને દેવેન એકબીજાને વર્ષોથી ઓળખીએ, પણ જેમ દેવેને કીધું કે ડીજી જોડે પહેલી વાર કામ કર્યું, અમે પહેલી વાર સાથે કામ કર્યું. એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી વી નો ઈચ અધર સિન્સ સો મેની યર્સ. પણ પહેલી વાર સાથે અમે કામ કર્યું. એટલે ઓલમોસ્ટ હું ગોર મારા છું. હા, હું અમને એ જ કહેવાનો હું જસ્ટ તમને એ કહેવાનો હતો કે મેં કીધું આ યોગ જે બધા તમે ગોઠવો છો, આ જે બધી યુતિઓ તમે કરો છો, એ આઈ થિંક એ બહુ જ અદ્ભુત વસ્તુ છે કે આપણે આ અમને આ અને આ બધી આખું આ ગ્રહમંડળ બેસાડી દો છો તમે. ક્યાં વાત હે! પણ ઇટ વોઝ ફન, બહુ જ મજા આવી. કારણ કે સી ફર્સ્ટ પાર્ટ મેં જોયો હતો અને મેં એ જ કીધું, મેં ધમા ક્યાં બાત હે. અને મેં કીધું, મેં દેવલો, હું એને પ્રેમથી દેવલો કહું. જી જી, દેવેન વોઝ એક્સેલન્ટ. અને સેકન્ડ પાર્ટમાં હું કહું કે મેં હમણાં જ આખું ડબિંગ પૂરું કર્યું, એન્ડ ક્યાં બાત હે દેવલા, ક્યાં બાત હે. એટલે હું ખરેખર પેલું કહે ને કે મેં એનું કામ અત્યાર સુધી જોયું છે બધું, પણ હું ખરેખર પ્રેમમાં પડી ગયો આ રોલથી. સેમ 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 મારું ફર્સ્ટ સિઝનનું એડિટ પત્યું ને, અને મેં રાતના 11 વાગે દેવેનને ફોન કરેલો. મારું એડિટ આખું પત્યું ને અમદાવાદ હતો હું. દેવેન, ઓફકોર્સ તું મારો ગમતો એક્ટર વર્ષોથી છે, બટ આ યમરાજ પછી હું તારા પ્રેમમાં પડી ગયો. પણ એક વાત શું, સિઝન 2 છે એ જે મેં ધર્મેશને કીધું કે બોસ 1 અપ છે તારી સિઝન 1 કરતાં. સુંદર વાત. એટલે એક વસ્તુ કહું કે જે પણ જોશે ને, દરેક વ્યક્તિ પોતાની જાતને રિલેટ કરશે. એ પછી આના આ એજ ગ્રુપનું હોય, આ એજ ગ્રુપનું, મારા એજ ગ્રુપનું કે ડીજીના એજ ગ્રુપનું. એટલી સુંદર, ઇઝ અ વન્ડરફુલ ડિરેક્ટર. લખાઈ છે પણ એટલી સુંદર. એન્ડ ઓફકોર્સ ટીમ આખી, બધાએ જે કામ કર્યું, ઇટ વોઝ અમેઝિંગ. અને ઓલવેઝ સિઝન 2 વધારે એક ટેન્શન હોય કે લોકોને એક્સપેક્ટેશન બહુ હોય, પણ ટચવુડ સિઝન 2 બી આ બધાની ટીમ વર્કથી સુપર બની જાય. ધમાકેદાર. અને આ જેમ તમે કીધું કે જે ગોર મહારાજે આવું આખું ગ્રહમંડળ તૈયાર કર્યું હોય, અને એવા દિગ્ગજ કલાકારોની વચ્ચે તમારે એક્ટિંગ કરવાની હોય. આ ચક્રવ્યૂહની વચ્ચે જે ફસાયેલો અભિમન્યુ હતો એ છે મીત શાહ. તો મીત પહેલો કોઠો, બીજો કોઠો, ત્રીજો કોઠો, એમ પાર કરતા કરતા જેમ અભિમન્યુ અંદર જવાનું હતું, વેન યુ વર ઓન સેટ, પ્લીઝ ટેલ અસ વોટ વોઝ ઇટ લાઈક? ફર્સ્ટલી તો પહેલા સરને જોયા મેં. અમે લોકો ફોટોશૂટ પહેલાં કરવા ગયા હતા, તો મેં સરને જોયા એન્ડ મને સરે કીધેલું કે આવવાનું, બટ આઈ નેવર વર્ક વિથ એનીબડી બિગ અન્ટિલ દેટ ટાઈમ. સો આઈ વોઝ વેરી શોક કે હાઉ ડુ આઈ અપ્રોચ પીપલ, કેવી રીતે વાત કરું એમના સાથે. બટ વન્સ આઈ એકવાર એમના સાથે વાત કરવાનું સ્ટાર્ટ કર્યું, લાઈક અમે પછી એટલું સ્મૂથલી જતું રહ્યું બધું. મારો સિઝન 1માં જે રોલ હતો, વન્સ સરે મને ફર્સ્ટ ટાઈમ ફોન પર અડધો કલાક સુધી સરે મને પૂરી સ્ટોરી સમજાવી. તો બહુ અઘરો કહેવાય. નહીં, હા પાડવાનો તો સવાલ જ નહોતો, એ તો હા એ આવે જ નહીં, દેટ વોઝ નોટ ઇન ક્વેશ્ચન. બટ સરે મને જ્યારે કીધું કે ચાલો હું તને સ્ટોરી સંભળાવું, જે ફર્સ્ટ હાફ એન આવરમાં સ્ટોરી સંભળાવી, જે મારો આ કેરેક્ટર હતો, દેટ વોઝ એકચ્યુઅલી માય લાઈફ. તો આઈ ફેલ્ટ કે લાઈક મારે કંઈ કરવાનું જ નથી. બટ ફર્સ્ટ સિઝન કરતાં આઈ ફાઉન્ડ એક્ટિંગ વાઇઝ, મને સેકન્ડ સિઝન આઈ વોઝ વેરી મચ મોર કમ્ફર્ટેબલ વિથ એવરીબડી વાઇલ શૂટિંગ. તો મને ઇટ વેન્ટ વેરી સ્મૂથલી. મને હાઉ લકી મીત working with all these legends at such a young age. It was a pleasure. Wonderful, wonderful. Yeah. Got it. Hello everyone. Hello. Ruchi है, Ruchi मेरी fiance है. Hello. Hello, hello, Deven sir. ऐसा big fan sir. Hi Meet. Dharmesh sir, केम छो? Fine. Mumbai band sir, केम छो? आ मुंबई बंद आने की भी देखा बड़ी बड़ी सो यू आर फेमस इन वर्ल्ड तो रुचि तू અહીંયા કેમ આવી છે તેજ તો બોલાવી કેમ નથી કહેવાનું તો એટલે જે કહેવાનું આ વાત કરવાની હતી અરે તું બહુ ગભરાય છે યુ જસ્ટ ડોન્ટ બી સ્કેર્ડ આજ એને સર બહુ ગભરાય છે એને મને શું કીધું રુચિ તું આજે આવ ધર્મેશ સર આવી રહ્યા છે હું તને ઇન્ટ્રોડ્યુસ કરાવ તને એકાદ ફિલ્મ અપાઈ દઉં રાઈટ એવું મેં ક્યારે કીધું મેં તો એવું કીધું જ ના હોય ને કારણ કે મને જ ફિલ્મ નથી આપતા તો તને ક્યારે આપે એક સેકન્ડ તમને લોકોને ખબર નથી ઇટ્સ અ સિરિયસ ટોપિક એ બાર બધા પાસેથી પૈસા લઈ રહ્યો છે બધાને પ્રોમિસ કરી રહ્યો છે કે ધર્મેશ સર પાસેથી ફિલ્મ અપાવી દઈશ આ તો હું ફિયોન્સે છું ઓજસ तो बच्ची मारो प्रोड्यूसर थे नेक्स्ट पिक्चर में अरे तो એટલે તો પૈસા લઈ રહ્યા છે આ તો હું ફિયોન્સે છું એટલે મને 20% ડિસ્કાઉન્ટ મળ્યું નહીં તો હું તમને એક વાત કહું 100 રૂપિયા થી એક પૈસો ઓછો નથી લેતો આ માણસ અને પ્રોમિસ કરી રહ્યો છે બધાને તો ચલો આનાથી નહીં થાય સર પ્લીઝ એક ફિલ્મ આપો ને પ્લીઝ ઓકે આ પતે એટલે તરત કાલથી હાથ લાંબો કરીને ફિલ્મ ના મગાય આવી રીતે તું ઇન્ટરવ્યુ મારો પતી જવા દે પછી શું એ છે ને નાનું નાનું બધું ઓનલાઈન ને બધું કર્યા કરતી હોય છે ઓનલાઈન શોપિંગ કરે છે મોટા ભાગે તો પણ એક્ટ્રેસ પણ એને થવું છે રુચિને આજે વાઈફાઈ ન ચાલતું તો ચૂપ રહે આજે તો હું બહુ લકી છું દેવેન સર પણ આવ્યા છે દેવેન સર હેલો એક નહીં દો દો ડિરેક્ટર સર પ્લીઝ એકાદું ફિલ્મ આમ તેમ પડી ગઈ તો મને ફિલ્મ આપો ને આમ તેમ આપો છે નહીં હમણાં હાથની પણ આઈ ડોન્ટ નો આની સોફા અંદર થોડું અજી અંદર જો પછી પછી થોડું પછી ટ્રાય કરશું બાપ કરે છે તું આ આમ તેમ પડ્યો એટલે આમ તેમ પડ્યો તો હું ઉછીનું કઈ માંગતી હોય ઉધાર માંગતી એવી રીતે માંગે હા તો ઉછીનો રોલ માંગી રહી છું તને શું પ્રોબ્લેમ છે યાર તું ચૂપ રહે ના પણ તમે લાગો છો કિયારા આલિયા અને દીપિકા નું કોમ્બિનેશન થેન્ક યુ મત હો વાંદરે કો નિસરણી મત દો ઇધરો તમ પછાડા કરતા હે બાદ મે બધા મને કોમ્પ્લિમેન્ટ આપે એટલે તું જેલસ નહીં થા પ્લીઝ ઓકે મુંબઈ બન સર હા અગેન વેરી સિરિયસ ટોપિક આઈ એમ નોટ જસ્ટ હિયર ફોર કોમેડી સાંભળો બધા બિઝનેસ ક્લાસ વાળા લોકો બધા સ્ટોક વાળા લોકો ફરિયાદ કરી રહ્યા છે અરે જો કોવિડના ચક્કરમાં બધા લોકડાઉનમાં ઘરે બેઠા હતા એમનો ધંધો ઠપ હવે તમે માંડ એમ લોકોનું ચાલુ થયું છે બિઝનેસ અને તમે વારે વારે બોલ્યા કરો મુંબઈ બંધ મુંબઈ બંધ મુંબઈ બંધ બિચારાઓનું લોસ થાય છે તમે આ એ લોકોએ મેસેજ મોકલાવ્યો છે કે તમે હવેથી મુંબઈ બંધ નહીં ચાલુ કરવાનું રાખો જો એક વાત કહું તું એન્ટ્રી કરી ઓજસ જોડે વાત કરી ત્યાર પછી દેવેન જોડે વાત કરી એનર્જી જ નહોતી તારામાં પણ આ મુંબઈ બંધ બોલી કેવી એનર્જી આવી ગઈ તારામાં યસ આવી ગઈ ને વાત તો સાચી છે વાત પતી ગઈ ત્યાં ધેટ્સ ઇટ ગાઈસ સોરી ધ હોલ બિઝનેસ ક્લાસ પણ હવે તમે ઓલું નવું કહી દો હવે મુંબઈ બંધ તો તમે ડોનેટ કરી દીધું છે એ તો થઈ ગઈ હું બોલ્યો ને ભાઈ બોલા ભગવાન બોલા વાત પતી ગઈ डीजी सर यस હું પણ એમને डीजी સર જ કહું છું યા સર મને છે ને તમે એવી બ્લેસિંગ આપો કે હું તમારા જેવી એવરગ્રીન અને બિગેસ્ટ સુપરસ્ટાર એક્ટર બની જાઉં તું ન બની શકે તું આમ એવરગ્રીન એક્ટર ન બની શકે પૂછ કેમ કારણ કે તું એવરગ્રીન એક્ટ્રેસ બની શકે એવરગ્રીન એક્ટર નહીં બની શકે मुफ्त में मिलेगा तो फिनाइल भी पिएगा सस्ता कॉमेडी हमारो किंग છે જો એક વસ્તુ યાદ રાખજો દોસ્ત યસ યસ સ્ત્રી એટલે શક્તિ ઓફ કોર્સ અને પુરુષ એટલે સહનશક્તિ સી ધીસ ઇઝ હ્યુમર યુ શુડ લર્ન તો મતલબ કોમેડી શો કા હોસ્ટ બના હે સસ્તામાં મળે ને તો કોઈને પણ લઈ આવે છે એક્ઝેક્ટલી હવે એ જ કહી બાય બાય હું જસ્ટ ચૂપ થઈ નીરા હા બાય ગાઈસ બાય 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 તો હવે આપણે એ પડાવ પર આવી ગયા છીએ જ્યાં અમે આપણા જેટલા પણ ગેસ્ટ છે એ લોકોની સાથે એક સરસ મજાની ગેમ રમતા હોઈએ છીએ અને ગેમ એમને અનુલક્ષીને અમે વિચારી હોય બનાવી હોય તો એ લોકોને પણ મજા આવે રમવાની એન્ડ ઇટ્સ એન ઇન્ટરેક્ટિવ ગેમ જ્યાં ઓડિયન્સીસને આપણને ખબર છે કે તમે ઓન સ્ક્રીન તો જે સ્ક્રિપ્ટ આવી હોય એ જ બોલવાનું હોય અથવા સ્ક્રિપ્ટની બહારનું બોલવાનું હોય તો સરસ ઇમ્પ્રોવાઇઝેશન થતું હોય બટ આ તો તદ્દન નોખી જે તમે પણ નથી જાણી તમને પણ ખબર નથી આ ગેમ રમવાની છે તો એ તમારા બધા સાથે એક ગેમ અમે રમવા જઈ રહ્યા છીએ રમત શૂન્ય ચોકડીની નથી રમત છે વાતોની રમત છે એક એવી વાતની કે જે આપણા દિલમાં ઘર કરી ગઈ છે અને એ છે ગુજરાતી ભાષા મિત્રો ગુજરાત વૈવિધ્યપૂર્ણ છે 12 ગાવે બોલી બદલે તરોવર બદલે શાખા આજે આપણો દુઓ છે એમાંની પહેલી બે લાઈન આ છે કે 12 ગાવે બોલી બદલાઈ જાય આપણી ગુજરાતની તો એ ગુજરાતની અલગ 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 જે બોલીઓ છે અથવા જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત એવી રીતે ગુજરાતીઓને અનુલક્ષીને અમે આ ક્યુ કાર્ડ્સમાં अलग अलग गुजराती एक्सेंट्स लख्या है અને એક્સેન્ટ્સની ગેમ આપણે રમવાની છે ધર્મેશ મહેતા ડિરેક્ટર સર સાથે. સર તમે એક્ટર્સને કેટલા ઓળખો છો, તમે એક્સેન્ટ્સને કેટલા ઓળખો છો, એ અહીંયા સરસ મજાની આ ગેમ છે. એટલે આ ક્યુ કાર્ડ હું તમને આપીશ સર, અને એ ક્યુ કાર્ડ તમારે જોવાના નથી. ઓકે, તમારે પહેલું ક્યુ કાર્ડ લઈ અને તરત જ આમ મૂકી દેવાનું છે મારા માથા પર. યસ, ઓકે. અને એ જે એક્ટર હશે જે હું પસંદ કરીશ, એ એક્ટર એ એક્સેન્ટમાં બોલશે. તમારે એ ઓળખવાનો છે કે એ એક્સેન્ટ કયો છે, ક્યાંનો છે. Ready, sir? Correct. We will begin with Deven, sir. Deven, sir, તમારું પહેલું ક્યુ કાર્ડ, બીજું મીત, થર્ડ DV તમારું અને ફોર્થ DG તમારું. એટલે આ ક્યુ કાર્ડ્સ હવે ધર્મેશ મહેતા સરના હાથે. ચાર મારા મૂકવાના. યસ સર, વન આફ્ટર ધી અધર. તો સૌથી પહેલું જે ક્યુ કાર્ડ છે દેટ વિલ બી ફોર દેવેન ભોજાણી સર, અને એ ધર્મેશ મહેતા સરે ઓળખવાનો છે કે એ ગુજરાતના કયા ટોડલેથી એ બોલી રહ્યા છે. સરસ, ગુડ બિગિનિંગ. ધ નેક્સ્ટ વન ફોર મીત. મારે જોવું છે આમાં હું ગુચવાઈ છે. ના ના, ઓળખી લે એમ તો પારંગ મને ખબર. સર એક મિનિટ, એક બાર આ બાજુ ઇધર ઇનકો ભી દિખા દો દોનો કો. આ તો મારું નહીં 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 નહીં, એક્સિડન્ટ મને ખબર જ નથી. આ તું ગયો છે ક્યારે ત્યાં? એમ તમે ટ્રાય કરી લો. મારા આને ડર પરથી હું કહું છું કઈ ભાષા હશે, પણ આમાં તો ગાળો બોલવી પડે યાર. સુરતી. એટલે મને ભાગશાળી છે કે ત્રીજા નંબરના ગેસ્ટને નથી આવ્યું. હવે કોનો વારો છે? હવે ધર્મેશ વ્યાસ. ધર્મેશ એ હા એલા આવ્યો તો તા આગળી પણ મળ્યો નહીં. તું એ ડેશ 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 ચલને કરનેલા અમદાવાદી. બરાબર, એમાં એ જે ડેશ 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 હતું એ સુરતી પાર્ટ હતો, એ આપણે કાઢી નાખવાનો છે. પણ અમદાવાદી કરે અને કેટલું કેટલી મજાની વાત છે. લા એ અને લે લે બધી લે ડીજીન વાળો. હવે હવે ધ ગ્રેટ દીપક ગીવાલા. એ હા તે ભાઈ તમે આવ્યા તો આવ્યા, પણ કેટલા મોડા પડ્યા. આ હિન્દી ગુજરાતીનું આવું મિક્સર મેં ઘણી વખત સાંભળ્યું છે. આવું આવું ગુજરાતી ક્યાં સાંભળવા મળે? લંડન. હું કયા ટાઈપનું ગુજરાતી બોલું છું? ખરાબ. અરે કયા ટાઈપનું ગુજરાતી બોલે સર કે ખરાબ? બંબઈ આ ગુજરાત છેલ્લું છેલ્લું. ઓકે હા, આના માટે તો આઈ થિંક મારે એકચ્યુઅલી સુર સંગીત અને શબ્દોનો સહારો લઉં તો વધારે મજા આવશે. કે મુજા દલડા ઉદાસીમાં હોય. ક્યાં વાત હે. નહીં તો હું કહેવાનો હતો કે એક એવી બહુ જ અદભુત ફેમસ રેસ્ટોરન્ટ છે જેનું નામ જ એના પરથી. ક્યાં વાત હે ધર્મેશ મહેતા સર, પારંગત. વાહ ભાઈ વાહ. પણ આ તો બધી જે રમૂજની વાત છે. અને બિકોઝ ધીસ ઇઝ ધ બકા બુકડી કોમેડી શો, દેવન સર અમારે જાણવું છે કે વોટ વોઝ યોર ઇન season 1 season 2 મોસ્ટલી season 2, તો એમાં સૌથી રમૂજી પ્રસંગ બિહાઇન્ડ ધ સીન્સ હોય કે કોઈ સીન હોય કે એવું કઈ ઘટના બની હોય તો પ્લીઝ પ્લીઝ કહો. તો ડીજી તમે કહો. ડીજી તમે પહેલા. એનું અમારે એનું બર્થડે સેલિબ્રેશન કે શું હતું, એનિવર્સરી હતી, શું હતી એનિવર્સરીનો સીન હતો. બધા એકબીજાને વિશ કરે છે. ઓ હા, તાળીઓ ચાલે છે. આ કરે આ દોડતો દોડતા બાપુજી આખું ઉચકી લીધો એને. ક્યાં બાત. આઈ ડીડ નોટ નો. કંઈ વાંધો નહોતો, આઈ વોઝ હેપી. પણ એને જે રીતે મને ઉંચકી લીધો, લાગ્યું વન્ડરિંગ કે મને કેવી રીતે ઉંચક્યો. આખી રંગભૂમિને ઉંચકી લીધો. રાખી આમ ધ ફિલર નેચરલ એન્ડ સો નાઇસ ઇટ વેન્ટ વિથ ધ સીન. એ દ્રશ્ય જોડે બધું જ એમ માપ તોલ. ક્યાં વાત છે. અધર ધેન ધીસ વન જી કે તમે આખા ડીજીને ઉછાઈ લીધા. આઈ ડોન્ટ નો રમૂજી કહી શકાય કે નહીં, પણ એક કિસ્સો આઈ ડોન્ટ માઇન્ડ શેરિંગ. પ્લીઝ ડુ. ફર્સ્ટ સિઝનમાં એક સીન હતો જે મારા અને મારી વાઇફની વચ્ચે હતો, માનસી અને અમર વચ્ચે હતો, જેમાં માનસી એનું ફ્રસ્ટ્રેશન કાઢી રહી છે કે મને ખાલી સમય જોઈએ છે ને મારે ખાલી સાથે તમારી સાથે ચા પીવી છે કે પડોશીને સાથે આપણે બે જણા થોડા 10 મિનિટ સાથે જઈએ, પડોશીને ત્યાં બેસીએ કે વોટેવર. એનું તો એ ટાઈપની અમુક એટલું સુંદર લખેલું, ભાર્ગવ ત્રિવેદી આપણા રાઇટર છે, એટલું સુંદર લખેલું તો પહેલાં ઓફકોર્સ જ્યારે મેં વાંચેલું ત્યારે આઈ રેડ ઇટ લાઈક નોર્મલી વિધાઉટ જનરલી હું ફર્સ્ટ ટાઈમ વાંચું ત્યારે હું એમાં ઇમોટ ન કરું કે કશું નહીં એક ટેકનિકલી આઈ એમ રીડિંગ ઇટ પણ ત્યારે એ સીન શૂટ કરતી વખતે ધર્મેશે જે રીતના એની કોરિયોગ્રાફી કરી અને પછી જે રીતના નીલમે એ સીન પરફોર્મ કર્યો એણે એટલો સરસ એ સીન પરફોર્મ કરેલો કે મને બહુ જ મજા આવી એટલે આઈ કુડ એકચ્યુઅલી એમાં મારે બહુ બોલવાનું નહોતું મારે રિએક્ટ કરવાનું હતું અને તમે નહીં માનો એ શોટ પત્યો અને પછી બીજા શોટની લાઇટિંગ થતી હતી એન્ડ આઈ કોલ્ડ અપ માય વાઇફ કે જાગૃતિ એનું નામ છે કે સો જાગુ હા બોલો શું થયું મેં કીધું નહીં એમ જ વોટ મેં તો એમ જ આઈ જસ્ટ વોન્ટ ટોક ટુ યુ વોટ આઈ આઉટ ઓફ માઇન્ડ શું થયું શું ગોંડલમાં શી વોઝ ઇન મુંબઈ એવું ના આપણે આમ વાતો નથી કરી જનરલી વિધાઉટ એની રીઝન સો આઈ જસ્ટ કે હાવ યુ ડુઈંગ ને શું કરી રહી છે ને હમણાં શું ચાલે છે ને લાઈક ચા નાસ્તા કર શું તમે ઓલરાઈટ છો ધર્મેશને આપો હું ધર્મેશ સાથે વાત કરું શી કુડન્ટ બિલીવ કે આને અચાનક શું થઈ ગયું બટ આઈ ફેલ્ટ કે હા યાર એનો એ શબ્દો સ્પર્શી હા કે ફેમિલી મેમ્બર્સની ડિમાન્ડ્સ કંઈ મોટી મોટી વસ્તુઓની કે એ બધી એટલી નથી હોતી જેટલી સમયની હોય છે એને આઈ રિયલાઇઝ કે જસ્ટ બાય ટોકિંગ ટુ હર આઈ ફેલ્ટ સો લાઇટ તો દેટ વોઝ ધ લર્નિંગ ફ્રોમ દેટ પર્ટિક્યુલર સીન એન્ડ ફ્રોમ યમરાજ કોલિંગ સો દેટ આઈ વિલ નેવર ફોરગેટ क्या बात which leads us perfectly into the last segment of this interview અમે એક એવું સેગમેન્ટ કરીએ છીએ કે જ્યાં હેવી જ્ઞાન એવું નહીં પણ એક એવી વાત કે જે હૃદયને સ્પર્શી જાય અથવા કંઈક એમાંથી કંઈક લોકો શીખી શકે અથવા કંઈક મેળવી શકે તો તમારાથી જ શરૂઆત કરીએ અને પછી ક્વેશ્ચન ઇઝ ટુ એવરીબડી કે આપણા જ એક ગુજરાતી રંગભૂમિના એક રંગકર્મી લેખક દિગ્દર્શક ઇમ્તિયાઝ પટેલના નાટકની એક લાઇન યાદ આવે છે કે જ્યારથી માણસ મોબાઈલમાં ઓનલાઈન થયા છે ત્યારથી સંબંધો ઓફલાઈન થઈ ગયા છે શું અભિપ્રાય છે આપશો આ બહુ સુંદર વાક્ય લખ્યું છે ઇમ્તિયાઝભાઈએ અને તમે નહીં માનો કે આ અમે યમરાજ કોલિંગ સિઝન 2 લઈને આવી રહ્યા છે તો એમાં એક ઓફકોર્સ એક સ્ટોરી સળંગ છે ને એક સળંગ દોરો છે જેના પર ઘણા બધા મોતીઓ પરોવ્યા છે જેમાં આવા નાના મોટા ઘણા મેસેજીસ અમે લોકોએ વણ્યા છે તો એમાં ધીસ ઇઝ વન ઓફ ધ થિંગ્સ કે બાપુજી ફીલ્સ કે નોબડી હેઝ ટાઈમ કોઈની પાસે સમય નથી બધા પોતાના મોબાઈલને ગેજેટ્સમાં પડ્યા છે તો એવું શું કામ લખ્યું કે મોબાઈલને થોડી વાર માટે તો બાજુએ મૂકો યાર અને જસ્ટ વન ઓન વન વાત કરો તો એ એકચ્યુઅલી આ પ્રસંગ આ આખો એપિસોડ આમાં વણવામાં આવ્યો છે અને એટલું સરસ કર્યું છે દીપકભાઈ એમાં સો ધીસ ઇઝ લાઈક અને દેર આર મેની મેસેજીસ કે અબાઉટ મેલ ફિમેલ ઇક્વાલિટી કે એનો કે પૈસો પણ ક્યારેક મહત્ત્વનો હોય છે અને ક્યારેક મૂંઝવણમાં માણસ પોતાની જાત સાથે વાત કરે એ સૌથી વધારે મહત્ત્વનું છે તો હંમેશા સોલ્યુશન એની મેળે મળી જાય છે જી આવા ઘણા બધા નાના મોટા મેસેજીસને પરોવીને મનોરંજનની દ્રષ્ટિએ આમાં યમરાજ કોલિંગમાં અમે પરોવવાની કોશિશ કરી છે તો આઈ થિંક ધીસ લાઇન વોટ યુ સેડ મેક્સ અ લોટ ઓફ સેન્સ ડૉક્ટર સાહેબ બસ દેવેને કીધું બહુ કરેક્ટ છે અને જેમ સિઝન ટુમાં આ જ બધી વાત જે આપણી નજર સામે છે રોજની પણ આપણે એને કદાચ ધ્યાન નથી આપતા એ બધા મુદ્દાઓને અમે એક હાઇલાઇટ કર્યા છે લાઈક દીકરી છે અને ઘરમાં એણે શોર્ટ મીડી પહેર્યું છે અને છોકરાવાળા કહે છે કે આ તો ચાલશે જ નહીં કપડાં અને બધા કહે છે યસ આવા તો ન જ પહેરાય એટલે કે અમારે તો આવશો તો સાડી જ પહેરવી પડશે અને બધા શોખ થઈ જાય છે બધા નીકળી જાય છે અને માં કહે છે કે બરાબર છે વાત અને દેવેન છે કે સોરી આઈ ડોન્ટ એગ્રી વિથ ધીસ અને જાય છે એમના ઘરે અને જે સુંદર એમને જે સીન છે આખું બહુ સુપર્બ દેવેને કર્યો છે કે એને સમજાવે છે કે વિચારો બદલો હજી આપણે ત્યાં જ અટવાયેલા છે સાડીને જીન્સમાં લાઈક તમારી દ્રષ્ટિ બદલો એવા ઘણા એટલે હું બધું કહેવા નથી માગતો બટ એ નાના નાના એવા ઘણા ઇન્સિડન્સીસ આમાં એટલે હું બહુ શ્યોર છું કે આ જોયા પછી એટલે નોટ એઝ એ હું ડિરેક્ટર છું કે પ્રોડ્યુસર છું કે જે પણ છે પણ હું એડિટમાં જોઉં તો હું બી આમાંથી શીખું છું ક્યાંક હું ખોટો છું જીવનમાં તો મને એ આ બધી નાની નાની વાતથી બહુ લર્નિંગ મળે છે હું તમને નાનો દાખલો આપું જેમ યમરાજ બનાવ્યું એની પહેલાં આઈ એમ વેરી ફેમિલી મેન હું રોજ બચ્ચાઓને ટાઈમ આપું બધું પણ આફ્ટર યમરાજ હું હજી બદલાઈ ગયો સાચું કહું તો હું મારી જ વાત કરું તો લાઈક પહેલાં બધું હતું ટાઈમ આપ્યું આ છે પણ યમરાજ પછી મને આઈ રિયલાઇઝ કે યાર આજે છે આપણે કાલે નથી સો આપણી દોડ શેની છે આપણે બધા સાથે અબોલા વોટ એવર ધ ડિફરન્ટ રીઝન્સ ક્યારે કોણ થેન્ક યુ કહીએ છે લાઈફમાં ખબર નથી તો વાય આ બધી દોડ શેની છે આપણી સો એની પછી હું એ ચેન્જ થયું કે આજે 12 બી મારો સન નમન આવીને મને બેડરૂમમાં કે પપ્પા ઉઠો આપણે આઈસ્ક્રીમ ખાવા જઈએ તો હું ના નથી પાડતો હું ઓન ધ સ્પોટ ચાલ ઊભી થા મારી જીજ્ઞા ચાલો આપણે બધા ગાડીમાં જઈએ સો નાવ આઈ એમ મોર એન્જોઈંગ લાઈફ રિયલી આફ્ટર યમરાજ હું મારો દાખલો કહું છું સો મને એમ થાય કે આ જ લાઈફ છે ને એવરીવન શુડ આ જ રીતે જીવશે તો બીજો કોઈ પ્રોબ્લેમ જ નથી લાઈફમાં વોટ આઈ ફીલ મોબાઈલ હમણાં આવ્યા એટલે બહુ સાચી લાઈન લખી છે ઇમ્તિયાઝે હું એને એટલે હું ઇમ્તિયાઝ વી આર વેરી ક્લોઝ એમ કહેવાય કે અમારી કેરિયરની શરૂઆત સાથે અને ઇમ્તિયાઝના જેટલા નાટકો મેં કર્યા છે એટલા કદાચ કોઈએ નહીં કર્યા હોય જી જી પણ આ લાઈન બહુ સુંદર લખી છે કારણ કે હું એ ટાઈમનો છું આમના પછીના ટાઈમનો તો એ વખતે લેટર લખતા વાર તહેવારે એકબીજાને મળવા જતા એ પેલું કહે ને કે એ બોન્ડિંગ આ મોબાઈલને કારણે એ આખું ખતમ જ થઈ ગયું છે એટલે ઘરમાં બેસીને ધારો કે બાપનો બર્થડે હોય તો દીકરો બીજા રૂમમાંથી હેપી બર્થડે કરીને વોટ્સએપ મેસેજ મૂકે એ થઈ ગયું છે આ મોબાઈલને કારણે અને મેં એક વસ્તુ જે બહુ સુંદર યમરાજ ટુમાં જે આખી એક સિચ્યુએશન અને આખો એક એપિસોડ છે કે ભાઈ મોબાઈલ ઇઝ નથિંગ એની બહાર દુનિયા બહુ મોટી છે એની બહાર રિલેશન્સ બહુ મોટા છે એ તમારે સાચવવા જ રહ્યા જે અત્યારે ખતમ થઈ ગયા છે બિકોઝ ઓફ ધીસ મોબાઈલ એટલે મેં મારા જીવનમાં એક નિયમ જ બનાવ્યો છે કે એક પર્ટિક્યુલર ટાઈમ પછી મોબાઈલ બંધ દુનિયામાં આગ લાગી જાય લેવા દેવા જ નહીં નો મોબાઈલ સવારે ઉઠો ત્યારે ઓન કરો બાકી સ્વિચ ઓફ વાત કરો બેસીને કે શું થયું દિવસમાં શું નહીં આ તે એ કમ્પલસરી રાખ્યું છે મેં અને મેં મારો લેન્ડલાઇન નંબર ઇન્ડસ્ટ્રીમાં કોઈને આપ્યો જ નથી બરાબર મોબાઈલ નંબર કે ભાઈ આ ટાઈમે મારો બંધ થઈ ગયો સવારે આ ટાઈમે કારણ કે સી એ છે ને એ આપણે ભૂલતા ગયા છે આ બધી વાતો આને તો ખબર પણ નહીં હોય કે આંતરદેશીય પત્ર અને પોસ્ટકાર્ડ ને બધું શું હશે આને ખબર પણ નહીં હોય આ જનરેશનને મારો પણ એક એક્સપિરિયન્સ છે મારો પર્સનલ એક્સપિરિયન્સ કે હું જ્યારે બિફોર યમરાજ કોલિંગ 1 એટલે અમે લોકો લાઈક કોલેજથી ઘરે આવતો તો સીધો રૂમમાં જાઉં કાંઈ પણ લાઈક ઇધર ચેટ કરું ફ્રેન્ડ સાથે લાઈક ફેમિલીમાં ખાલી જમવા ડિનર માટે અમે લોકો બહાર આવતા હતા બટ આફ્ટર યમરાજ કોલિંગ 1 અમે લોકો લિટરલી હું અને મારો નાનો ભાઈ બેઓ અમે લોકો સવારના એવરીબડી અમે લોકો બ્રેકફાસ્ટ સાથે કરીએ અમે લોકો પ્રોપરલી એ ટાઈમ પર મોબાઈલ જોઈએ જ નહીં રાતના પણ આફ્ટર એવરીબડી ઇઝ હોમ ફ્રોમ વર્ક અમે લોકો પ્રોપરલી એટલીસ્ટ 30 મિનિટ્સ 20 to 30 મિનિટ્સ અમે લોકો વાતો તો કરીએ જ કાંઈ અને એ ટાઈમ પર મોબાઈલ ગયો સાઈડ પર જ રાખેલો હોય તો એ તો થઈ જ ગયું છે બિફોર આજ યમરાજ સિઝન 2નું તો હતું જ નહીં એના પહેલાં season 1 માં જ આ એક season 1 પછી જ આ અમારા ફેમિલીમાં થયું Thank you so very much for coming to this show અને આપ સૌ તમને તો ખબર જ છે સર પણ આપ સૌની યાદી અહીંયા હર હંમેશ અમારી સાથે રહે એના માટે એક સરસ મજાની અમારે એક એક્ટિવિટી કરવાની છે જેનાથી તમારા હસ્તાક્ષર અમારા દિલ પર અમારી સાથે હર હંમેશ રહે તો થેન્ક યુ સો વેરી મચ ટુ ધ એન્ટાયર ટીમ અને ખૂબ બધી પ્રગતિ કરતા જ રહો અને આમ જ સિઝન્સ આવતી રહે એવી થેન્ક યુ સો મચ ફોર કોલિંગ અસ ટુ ધ બકા બકુડી કોમેડી શો થેન્ક યુ તો મિત્રો આ હતી ટીમ વેબ સિરીઝ યમરાજ કોલિંગની જે પહેલી સિઝનને આટલો સુંદર મજાનો સફળ પ્રતિસાદ મળ્યો એવી જ રીતે બધી જ સિઝનો આવતી પણ જેટલી સિઝન્સ છે બધાને આટલો જ સુંદર પ્રતિસાદ મળતો રહે એવી અમારી શુભકામનાઓ છે અને થશે જ કારણ કે આટલા સરસ મજાના જીવન જીવવાની જે શૈલી છે એ શીખવતા માર્મિક મેસેજીસ જૂજ પ્રોજેક્ટ્સમાં જોવા મળતા હોય છે અને એવી એક આ સિરીઝ છે યમરાજ કોલિંગ તમે બધા ખુશ રહો આબાદ રહો જિંદગીની મજા માણતા રહો ટેન્શનને કરો બ્લોક ખુશીઓને કરો શેર અને મોજ મસ્તીને હર હંમેશ કરતા રહો ફોલો અને જોતા રહો તો બકા બકુડી કોમેડી શો